ગીર સોમનાથના તાલાળા રેલવે સ્ટેશન પર બંધ ટ્રેન મુદ્દે લોકો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા, જેમાં બીજા દિવસે ભાવનગર ડિવિઝનના DRM ઉપવાસી છાવણીની મુલાકાતે પહોંચ્યા અને તેમણે રેલવે ટ્રેકની સુરક્ષાની ચકાસણી બાદ હકારાત્મક નિર્ણય લેવાની મૌખિક ખાતરી આપી હતી. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. અમારો ઉપવાસ બે દિવસથી ચાલુ હતો. આજે ડિવિઝનલ મેનેજર શ્રી અહીંયા પધારેલા અને અમને ખાતરી આપી કે ટ્રેકને અમે ચેક કરી લઈએ છીએ. જો ટ્રેક સારી કન્ડિશનમાં હશે તો અમે રેલવે ચાલુ કરી દઈશું. આ વાત અમને આજે એને કરી છે. હવે તમારે શું કરવાનું? અમારો પ્રયત્ન એ છે કે જ્યાં સુધી રેલવે ચાલુ ન થાય ત્યાં સુધી અમારા ગામના બધા અમે ભાઈઓ જે છીએ એ આંદોલન ચાલુ રાખીશું. અમારી મુખ્ય રજૂઆત એ છે કે વહેલામાં વહેલી તકે ટ્રેન ચાલુ કરવામાં આવે અને જે જૂના સમય મુજબ ટ્રેન ચાલુ કરવામાં આવે એવી અમારા સૌને માગણી છે. કારણ કે એ સિવાય જે ફેરફાર કર્યો છે સમયનો, એના પરિણામ સ્વરૂપે આ વિસ્તારની જનતાને પારાવાર અગવડ પડે છે. ક્રોસિંગ બધા મિસ થઈ ગયા છે અને એના પરિણામ સ્વરૂપે જવા આવવામાં સમય ખૂબ વધારે લાગે છે. સારી અમારી એક્સપર્ટ્સ હૈ યહાં પર, હમારી જો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ કે દેખને સે થોડી ના લગતા હૈ ઇસ તરહ સે, ઉનકો નિરીક્ષણ કરના હોગા ઓર ઉસકે બાદ હમ ડિસાઈડ કર લેંગે કે ક્યા કરના હૈ. યે કિતને દિન, ઇસલિએ તો આયે હૈ આપ કહે તભી તો ઉસે પહેલે દો દિન. નહીં નહીં, યે સબ હમ નહીં કહે સકતે, અભી ભી શુરૂ તો હુઈ હૈ, કુછ એક આધ ઘંટા પહેલે શુરૂ કિયા હૈ, તો પહેલે દેખને દે દીજિયેગા, ઉસકે બાદ હમ ડિસાઈડ કર.